बोटाद जिला भाजपना पूर्व मंत्री धर्मेंद्र भाई जेबलियाए 250 युवानों समर्थन साथ भारतीय जनता पार्टी में आप राजीनामु। इलेक्ट्रॉनिक मीडिया ना माध्यम थी भाजपा सभ्य पदे थी आप राजीनामु। बोटाद ना भाजपा हाल ना कार्यकर्ताओं ने फरियाद में दखलगिरी होवानु जणाव्युं हतुं। बोटाद जिला भाजपा पूर्व मंत्री और भाजपा युवा कार्यकर धर्मेंद्र भाई जेबलियाए आज तेमनी टीम साथ अंदाजित 250 युवानों समर्थन थी भाजप पक्ष में इलेक्ट्रॉनिक मीडिया माध्यम थी राजीनामु आपता बोटाद जिला भाजप में भूकंप आव्यो छे। धर्मेंद्र भाई जेबलियाए बोटाद भाजपा कार्यकर्ताओं की खोटी दखलगिरी होवाने कारण 250 युवानों तेमनाथी नाराज होय अने धर्मेंद्र भाई उच्च कक्षाए रजूआत करवा छता पण परिस्थिति में कोई बदलाव न आता आज रोज તેમની યુવા ટીમ સાથે પારેખ ખાતે રાજીનામું આપ્યું હતું। મારું નામ ધર્મેન્દ્રભાઈ મનુભાઈ જેબલિયા, ગામ પાળિયાદ, બોટાદ। રાજીનામું આપવાનું ઘણા બધા કારણ છે, પણ જે મુખ્ય કારણ છે એ છે કે પાળિયાદમાં રાજકારણમાં બોટાદના જે લોકો છે એમની વધારે પડતી દખલગીરી અને કોઈ પણ પાળિયાદમાંથી એમના ગ્રુપ સિવાયનો આગળ આવતો હોય તો એમને કાપવા કઈ રીતે, એના માટે હંમેશા સક્રિય હોય છે, ખોટાને સાચા સાબિત કરે છે અને સાચાને ખોટા સાબિત કરે છે, બરાબર। અને જ્યારે જ્યારે પાળિયાદમાં દોડવાનું થયું હોય ત્યારે મારી યુવા ટીમ જ દોડી છે। એ લોકો ખાલી બોટાદમાં બેસીને પાળિયાદનું રાજકારણ કરે છે, બાકી પાળિયાદમાં એમની હાજરી હોતી નથી। પાળિયાદમાં એ લોકોનું કોઈ માન સન્માન કે કોઈ ઓળખતું નથી, બરાબર। પણ પાળિયાદના રાજકારણને એ લોકોએ હાઈજેક કરીને રાખ્યું છે કે પાળિયાદ એટલે બસ એમના પૂરતું અને એ બધું નક્કી કરતા હોય છે। પાળિયાદમાં પાળિયાદના કોઈ પણ ભાજપના નેતા હોય તો એની સાચી વાત સાહેબ લગીન કે ક્યાંય ઉપર લેવલે પહોંચી શકતી નથી। મારો અસંતોષ સૌરભભાઈ પટેલ પ્રત્યે નથી, સુરેશભાઈ ગોધાણી કે આ કોઈ મોટા લોકો પ્રત્યે નથી। જે કાંઈ છે તે જે મધ્યમ વચ્ચેના જે લોકો છે, નેતાઓ છે, જે પાળિયાદના નામે પોતાનું રાજકારણ કરે છે, એ લોકોને તે અનુલક્ષીને મારો વિરોધ છે। સાહેબે હંમેશા સૌરભભાઈ પટેલે, સુરેશભાઈએ, માણિયા સાહેબે પાળિયાદની યુવા ટીમને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને હંમેશા અમને સાંભળ્યા છે અને અમારી કામગીરીના પણ ઘણા ફેર સાહેબે નોંધ લીધેલી જ છે અને સાહેબને ખબર છે પાળિયાદમાં અમારી યુવા ટીમ કેટલું સરસ કામ કરે છે। પણ આ લોકો એક અથવા બીજી રીતે અમને ટાર્ગેટ બનાવતા હોય છે, ખાસ કરીને મને અને મારી યુવા ટીમને, બરાબર। મારી સાથે મારી પૂરેપૂરી યુવા ટીમે અંદાજે આપે જોયું કે અત્યારે અહીંયા 70-80 લોકો તો હાજર જ હતા, બરાબર। એ સિવાય મારી જે 200-250 ની યુવા ટીમ છે તે પૂરેપૂરી નિષ્ક્રિય રહેશે અને અમને રાજીનામું આપ્યું એને લઈને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પર કેવી અસર જોવા મળી? નહીં, હું એવું કઈ માનતો નથી ભારતીય જનતા પાર્ટીને પાળિયાદ લેવલે ફેર પડે, બાકી બીજે શું ફેર પડે। અને આ યુવા ટીમ છે એ જ કામગીરી કરતી છેલ્લા 10 વર્ષથી અને અગ્રામ સમય હતો ત્યારે પણ આ યુવા ટીમે તે પાળિયાદમાં મત નખાવ્યા છે, મહેનત કરી છે અને દોડી છે। તમે આજે નોટ કર્યું હોય છે ક્યાંય ભાજપનું સાહિત્ય તમને પાળિયાદમાં જોવા નહીં મળે, જયારે યુવા ટીમ સક્રિય હતી તે સાહિત્ય એક રાતમાં અને 15-15 દિવસ અગાઉ લાગી જતું હતું અને અહીંયા નહીં અમે બધે દોડતા હતા, બરાબર। અને અમારી યુવા ટીમે એક વસ્તુ નક્કી કરી છે કે આપણે અમારા યુવા ગ્રુપને મોટું બનાવવું અને આજુબાજુના 7-8 ગામમાં અને એક સામાજિક ગ્રુપની સ્થાપના કરવી કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરે અને લોકોની સેવા કરે, બ્લડ ડોનેશન અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખે, ગોઠવે। બોટાદના જે ભાજપના કાર્યકર્તાઓની જે આપ આક્ષેપ કરો છો કે પાળિયાદની અંદર જે દખલગીરી જે થઈ રહી છે એના સંદર્ભે આપે ભાજપમાં ક્યારેય રજૂઆત કરેલી હતી? મેં રજૂઆત કરવાનો વારંવાર પ્રયત્ન કરેલો પણ એવી રીતે જ રજૂ કરવામાં આવે કે ભાઈ પાળિયાદના જે લોકોના ગ્રુપના છે એમને કોઈ મહેનત કરવાની નથી થતી, બરાબર। એ લોકો અગાઉથી કે સાહેબ આ ફલાણા આમ કરે તેમ કરે છે, બરાબર। એટલે અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી જ નથી ક્યારેય છેલ્લા ઘણા સમયથી। એક પાળિયાદમાંથી એક સમય એવો હતો કે યુવા ગ્રુપની હાથ હાથ બસું ભરાઈ ગયેલી અને ભરેલી એમે, અને જ્યારે ક્યારેય માણસો લઈ જવાનું હોય, મિટિંગ હોય, તો એમાં યુવા ગ્રુપનો ફાળો 70% રહેતો, 30% બીજા કાર્યકરો હોય અને યુવા ગ્રુપનો ફાળો 70% રહેતો। ભવિષ્યમાં આપની યુવા ટીમ સાથે આપને અન્ય કોઈ પક્ષમાં જવાની કોઈ ગણતરી કે એવું કંઈ? હાલ તો એવું અત્યારે નથી વિચાર્યું, પણ હવે સમય સંજોગો કઈ રીતે
શું ગોઠવે છે એ પ્રમાણે અમારે હાલવાન થાય છે. બરાબર, આ લોકો જે કાંઈ વસ્તુ કરી રહ્યા છે તો આઘાત અને પ્રત્યાઘાત તો સરખા અને સામસામી દિશામાં જ હોય. અમારે દબાવવાનું નથી, અમારે ચૂપ રહેવાનું નથી. અમે કોઈ આઝાદ ભારતના આઝાદ નાગરિક છીએ, કાંઈ પણ કરી શકીએ છીએ, લોકશાહીને માનનારા છીએ. બરાબર, એટલે અમને એ કોઈ વસ્તુમાં કાંઈ કોઈ તકલીફ નથી. અમે જે મજા આવે બધી રીતે અમે સ્વતંત્ર છીએ, જે નિર્ણય લેવો હોય એ અમે બધા મળી અને લઈશું.